बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। लोयाधाम न्यू जर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला तमाम लोयाधाम परिवार वासियों ने मारा हेत थी जय स्वामीनारायण, जय स्वामीनारायण। આપણે એ
મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત એ અનાદિ મુક્તાત્મા પરબ્રહ્મના શુભ સંકલ્પથી આ ભારત ભૂમિ ખંડને વિશે, એમાં પણ ગુજરાત પ્રાંત, એમાં પણ અમરાપુરની દિવ્ય નગરીમાં આનંદરામ અને રાધાદેવી થકી જન્મ પામનાર હતા મુકુંદાસ, એનું અત્યાર સુધી આપણે એ જોયું કે એ મુકુંદાસનો બાળ સ્વભાવ કેવો હતો, શૈશવકાળ કેવો હતો, કુમાર અવસ્થા, પૌગંડ અવસ્થા, યજ્ઞોપવિત સંસ્કાર, નામકરણ, ચોલ કર્મ સંસ્કાર વિધિ, આ બધા જ સંસ્કારો જે વિધિપૂર્વક કરવામાં આવ્યા એના પરથી આપણને ખ્યાલ આવે કે એ આનંદરામ કેટલા ધર્માત્મા પુરુષ હતા. એ આનંદરામ કેટલા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખતા હતા. નાનપણથી જ મુકુંદાસના જીવનમાં એવા સંસ્કારો રેડ્યા એમણે કે રખે મારા મુકુંદના જીવનમાં કોઈ સંસ્કારની ઉણપ ના રહી જાય. આવું ધ્યાન રાખનાર કોણ હોય? કોઈ કજું નહીં. અને જે ધ્યાન રાખનાર હોય ને એને ત્યાં જ આવા અનાદિ મુક્તો પ્રગટતા હોય છે. પરંતુ આ મુકુંદાસ નાનપણથી જ કેવા હતા? વૈરાગ્યવંત હતા. એમને સહેજે જ માઇક પંચ વિષયમાં અરુચિ હતી. એ મુકુંદાસને પ્રથમથી મા બાપના સંસ્કાર એવા મળેલા હતા કે આપણે જોઈ શકીએ કે નાનપણથી એમને કોઈ કાર્યમાં, સાંસારિક પ્રવૃત્તિમાં કોઈ રુચિ જ નહીં મુકુંદાસને. નાનપણથી એવો ઠરાવ કે બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજો, ભગવાન ભજો. આપણે જાણીએ છીએ કાર્યાણીના માછા કાચર, કાર્યાણીના માછા કાચર ભગવાન સ્વામિનારાયણને મળ્યા પેલા એક કોઈ પંથમાં હતા અને એમને આખી જિંદગી અપરિણિત રહી બ્રહ્મચર્ય પાળ્યું હતું. એમ આ મુકુંદાસ પણ કેવા હતા? આપણે જોયું રૂપાળા હતા ને, રૂપાળા હતા મુકુંદાસ. એવા રૂપાળા હતા, બાંધો ભરાવદાર હતો. એ રૂપના નિધિ હોવા છતાં સંપ્રદાયમાં એવું અખંડ સ્વપ્ન સેવતા હતા એ મુકુંદાસ કે મારે અખંડ બ્રહ્મચર્ય પાળી ભગવાનને ભજવા છે, ભજવા છે. મુકુંદાસને નાનપણમાં ઘણા બધા સંન્યાસીઓનો, સાધુ સંતોનો ભેટો થયો. આજે ઘણા બધા અખાડાઓ છે, આપ જાણતા હશો કે અલ્હાબાદમાં જાઓ ને જ્યારે કુંભમેળો હોય, ઘણા બધા પંથના તમને માણસો જોવા મળે, સંતો જોવા મળે, ભક્તો જોવા મળે. માર્ગી પંથ હોય, સંન્યાસીઓના અખાડા હોય, દશનામી અખાડા હોય, અલગ અલગ સંપ્રદાયના બધા જ અખાડાઓનું ત્યાં સંમેલન થતું હોય છે. બધા સ્નાન કરવા અલ્હાબાદમાં આવતા હોય છે.
જે ત્રિવેણી સંગમ છે ત્યાં. પરંતુ આ મુકુંદાસને ઘણા બધા ગુરુઓનો ભેટો થયેલો, પરંતુ જ્યાં એમને એવી રૂચિ થાય કે મને આ ભગવાન બતાવી શકે એમ છે, એનામાં જ એમને હેત થાય એવું અંગ હતું. મહારાજ વચનામૃતમાં કહે ને કાર્યાણીના ત્રીજામાં કે જે સારો હોય તેને બાળપણથી છોકરાની સોબત ગમે નહીં, જીહવાનો સ્વાદ્ય હોય નહીં અને શરીરને વારે વારે ધમ્યા કરે. એમાં મુકુંદાસનું મન પણ છે ને બાળપણથી જ સાંસારિક પદાર્થોમાં સહેજ ઉદાસ રહેતું હતું. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ એ આનંદરામ મુકુંદાસના પિતા અને માતુશ્રી રાધાદેવી એ રામ ભક્તના ઉપાસક હતા. એટલે સહેજે એ મુકુંદાસના જીવનમાં બધું જ આવેલું હતું, બધું જ આવેલું હતું. મુકુંદાસનું મન દેવ દર્શનમાં, કથા વાર્તામાં અને ભજન સ્મરણમાં વધુ ખેંચાતું, વધુ ખેંચાતું ખેંચાતું. સારો એ દિવસ એ મુકુંદાસ પ્રભુ પૂજામાં વિતાવતા અને પોતાના જીવનમાં છે ને એ ઘણું જાગૃત રહેતા હતા. એ વારે વારે જોયા કરે કે મારામાં કઈ એવો દોષ તો નથી આવતો ને જે ભગવાનને નથી ગમતો. આવડી નાની કોમળ વયમાં આવા વિચાર આવવા અને સતત જાગૃત રહેવું ને એ કોઈ જો મોટી નિશાની હોય ને એ પરબ્રહ્મની નિશાની આપે છે. કે પરબ્રહ્મના મુકેલા અને પરબ્રહ્મના મોકલેલા આ ધરાને ધર્મની તરફ લઈ જવા માટે આ મુક્તાત્માનો જન્મ થયો છે. એમને માતા પિતા ઘણું બધું એમને સંસારની તરફ ધ્યાન કેન્દ્રિત કરાવતા, પણ આ મુકુંદાસનું ક્યારેય મન ખેંચાય નહીં, ક્યારેય ન ખેંચાય, ક્યારેય ન ખેંચાય. સગા સંબંધીઓ ઘરે આવ્યા હોય, ગામવાસીઓ આવ્યા હોય મળવા, છતાં પણ કોઈ જગ્યાએ એમની રુચિ બંધાય નહીં, બંધાય નહીં. કહ્યું ને હમણાં મેં એવા વૈરાગ્યવંત હતા, નાનપણથી જ એક જ એને લગ્ની પ્રભુને પ્રસન્ન કરવા, પ્રભુને પ્રસન્ન કરવા, પ્રભુને પ્રસન્ન કરવા, પ્રભુને પ્રસન્ન કરવા. પોતાના દૈનિક કાર્ય આપણે જોઈ ગયા એમનો નિત્યક્રમ કેવો હતો. એ દૈનિક કાર્યમાં પોતાના જીવનમાં એટલા બધા ભગવાનમાં એ તલ્લીન થઈ જતા, એટલા બધા એ ભગવાનની મૂર્તિમાં મસ્ત બની જતા, બહાર કાઢવું એમને અઘરું પડી જતું. આનંદરામને પણ એ મુકુંદાસને બોલાવવા હોય ને તો ઘણું અઘરું પડી જતું. જ્યારે મુકુંદાસ ધ્યાન કરવા બેસી જાય નાનપણમાં ભગવાનનો તો બહાર નહોતા નીકળી શકતા, નહોતા નીકળી શકતા. આનંદરામે બહુ પ્રયત્ન કર્યા મામાને ઘેર મૂકવા, અમરેલીમાં સગા સંબંધીને ઘેર મૂકવા, પરિવારોને ઘેર મૂકવા, મિત્રો સાથે એમની સોબત કરાવવા, ઘણા બધા પ્રયત્ન આનંદરામે કર્યા, છતાં પણ એ મુકુંદાસના જીવનમાં ક્યારેય એવું ન બન્યું કે એ બંધનને પામ્યા હોય. કોઈ જગ્યાએ રુચિ નહીં, જ્ઞાતિજનોમાં હોય, પરિવારજનોમાં હોય, કોઈ જગ્યાએ એમને હેત નહોતું થતું. એક જ જગ્યાએ હેત થતું હતું, શ્રી હરિમાં હેત થતું હતું, પ્રગટની મૂર્તિમાં એમને હેત થતું હતું. એવા મુકુંદાસ હતા, મુકુંદાસ હતા. માતા ઘણી વાર કહેતા, રાધાદેવી ઘણી વાર કહેતા, મુકુંદ ચાલ આપણે જવાનું છે બહાર. ત્યારે આ મુકુંદ છે ને ના પાડે, ના માં હું નહીં આવું તારી સાથે, હું તારી સાથે નહીં આવું, મારે ભગવાન ભજવા છે, મારે ભગવાનની માળા ફેરવવાની બાકી છે. મુકુંદના આવા શબ્દ સાંભળીને માતા રાધાદેવી
હર્ષના આંસુ પાડે કે મારા દીકરા મુકુંદમાં આવી જે ભગવાનની ભક્તિ છે ને એ મારામાં પણ આવે. બોલો, દીકરાની ભક્તિ જોઈને માને એમ થાય કે મારા જીવનમાં આવે તો વિચાર કરીએ એ મુકુંદ કેવા હશે, મુકુંદ કેવા હશે. મને કીધું એવા વૈરાગ્યવંત હતા, એવા રૂપાળા મુકુંદ હતા, દેખાવડા હતા, ભરાવદાર હતા. એટલે હર કોઈને એનું મન એનામાં મન ખેંચાતું, મન ખેંચાતું. પણ જેને પ્રભુ કી પ્યાસ લગી હો ઉસકી તે બાતી કી કોઈ અનોખી હોતી હૈ. મુકુંદ જ્યારે ભગવાનની મૂર્તિમાં મસ્ત બની જાય ને અને કોઈ એમને વિઘ્ન કરવા આવે ને તો પહેલેથી જ કહી દેતા હું ભગવાનના ધ્યાનમાં બેસું છું, આપ મને કોઈ જગ્યાએ બોલાવશો. અને મુકુંદનો સહજ સ્વભાવ હતો, ધ્યાન કરવા, પૂજા કરવા, ભગવાનની ભક્તિ કરવી હોય ને તો એકાંતમાં જતા રહેતા, રામ મંદિરના ચોરામાં જતા રહેતા, રામ મંદિર ચોરામાં જતા રહેતા. મન કે એમ ક્યારે નહોતા કરતા. મુકુંદાસ નો સહજ સ્વભાવ શું હતો? સહજ સ્વભાવ. કયો સ્વભાવ? કે મન કહે એમ ક્યારે નહોતા કરતા, એ મુકુંદાસ નો સહજ સ્વભાવ હતો. અને અત્યારે જગતમાં શું છે, અત્યારે જગતમાં શું છે ભગત? મન કેમ બધા જ કરે, મન કે એમ બધા જ કરે, બધા જ કરે. એટલા માટે તો ગીતામાં અર્જુનને ભગવાનને કેવું પડ્યું, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન જ કૌંતેય વૈરાગ્યેન જ ગૃહ્યતે. હે અર્જુન સાંભળ, તું મન છે ને એ નિસંદેહ ચંચળ અને કઠિનતાથી વશમાં આવનાર છે. એને છે ને અર્જુન એમને વશ નહીં કરી શકાય, અભ્યાસ જોશે તારે, અભ્યાસ જોશે અને વૈરાગ્યથી તેને વશ કરી શકાશે, વૈરાગ્યથી વશ કરી શકાશે. મુકુંદાસ પણ એવી રીતે જ્યારે પ્રભુ પૂજામાં પોતાનો દિવસ વિતાવતા અને મન કંઈક દખા કરે ને તો મનને ઠપકો આપતા, હે મનવા હવે તું ભગવાનનું ભજન કરી લે. શું કે? હે મનવા તું ભગવાનનું ભજન કરી લે. તે અનંત જન્મો સુધી છે ને ભગવાનનું ભજન નથી કર્યું, તે નથી કર્યું, નથી કર્યું. તે રાત્રિને દિવસ વિષયનું ચિંતન કરી કરીને જન્મો તે તારા બગાડ્યા છે, જન્મો તે તારા બગાડ્યા છે. તને ભગવાને આવું મનુષ્ય શરીર આપ્યું છે, દુર્લભ એવો મનુષ્ય દેહ આપ્યો છે, તો હે મનવા તું ભગવાનનું ભજન કરી લે, કરી લે, કરી લે, કરી લે. અને એનું જ કીર્તન રચતા એ દાસ મુકુંદ સ્વયં એમના કીર્તનમાં ગાય છે મન વિશે. આપણને ખ્યાલ આવે પંક્તિઓ પરથી કે ભજ મન રસિક શામ સુધા, કે એ કીર્તનના પદ દ્વારા કે કીર્તનથી આપણે ખ્યાલ આવે કે એ મુકુંદાસ મન ઉપર કેટલો વિજય મેળવેલો હતો. અનાદિ મુક્તોનો ખરેખર તો મન તો વિજય મેળવેલો જ હોય છે મન ઉપર, પરંતુ એક સમાજને નવી દિશા પ્રદાન કરવા માટે નવા મુમુક્ષુઓને શીખવાને અર્થે કે મનને કઈ રીતે જીતી શકાય, મન કેવું છે એ સ્વયં એ દાસ મુકુંદ સ્વરચિત પદોમાં આપણને શીખવે છે. તો આપણે સાંભળીએ પંક્તિઓ દ્વારા
भज मन रसिक श्याम सुजान, भज मन रसिक श्याम सुजान, रसिक श्याम सुजान, भज मन रसिक श्याम सुजान, जेहि बजे भव ताप नासे, जेहि बजे भव ताप नासे, पाले पद निर्वाण, पावे पद निर्वाण, भज मन रसिक श्याम सुजान, भज मन दास मुकुंद कहे छे, हे मन तू भगवान ने भज, तू भगवान ने नहीं भजे ने तने आधी व्याधि ने उपाधि तने नड़िया करशे, नड़िया करशे, अने जारे मन तू भगवान नु भजन करीश ने तने कोई प्रकार ना ताप नहीं नड़े, नहीं नड़े, माटे मन આ મનને જો કેવી રીતે મુકુંદાસ સમજાવે છે આપણે જોઈએ છીએ. દીન બંધુ દયાળ મોહન, દીન બંધુ દયાળ મોહન, સકળ સુખ કી ખાન, સકળ સુખ કી ભગવાન બહુ દયાળુ છે, મન સાંભળ, ભગવાન બહુ દયાળુ છે, સકળ સુખ ના સિંધુ છે મનવા, સકળ સુખ ના સિંધુ છે, તું એને ક્યારેય વિસારીશ નહીં, ક્યારે નહીં વિસારીશ, તું થોડુંક પણ કરીશ ને મનવા તો તારી પર ભગવાનની કૃપા બહુ મોટી થશે, બહુ મોટી કૃપા થશે, માટે મનવા તું ભગવાનનું ભજન કરી લે. હો સુખ કરન દુખ હરન શ્રી હરિ દરત મુનિવર ધ્યાન, સુખ કરન દુખ હરન શ્રી માટે જ મહારાજ કહે છે કે મનને છે ને ભગવાનના ચરિત્ર રૂપ જાળા વિશે ગુચવી મેલું, પ્રથમના 38માં મહારાજ કહે છે. ચાર વેદ પુરાણ સબહી કરત જે ગુણગાન, ચાર વેદ પુરાણ સબહી કર
रसिक श्याम सुजान, रसिक श्याम सुजान भज मन, रसिक श्याम सुजान भज मन, रसिक श्याम सुजान भज मन, रसिक श्याम सुजान। મુકુંદાસ કહે છે, હે મનવા, તું ભગવાનનું ભજન કરી લે, ભગવાનનું ભજન કરી લે, તું ભગવાનનું ભજન નહીં કરે ને તો તને બહુ કષ્ટ આવશે, બોલે બહુ કષ્ટ આવશે। એટલા માટે મહારાજ કહે છે ને, મનને નવરો રહેવા દેવો નહીં। પ્રથમ 38માં, કારણ કે મન છે ને બહુ ખરાબ છે, બહુ ખરાબ છે, બહુ ખરાબ છે, બહુ ખરાબ છે। અને મનનો સ્વભાવ કેવો છે, વત્તમૃત મહારાજ કહે છે, બાળક જેવા, મધ્યના 23માં, મનનો બાળક જેવો સ્વભાવ કેવો। પણ આ મુકુંદાસના જીવનમાં એવો નહોતું। ભલે બાળક હોય, ભલે કિશોર અવસ્થાને પામ્યા હોય, પણ મન તો કેવું હતું, પરબ્રહ્મ જેવું, પરબ્રહ્મ જેવું, પરબ્રહ્મ। માટે જેને કલ્યાણ ઈચ્છો હોય ને, એને મહારાજ વતનુવ્રતમાં કે વર્તાલના પહેલામાં કે જે કલ્યાણને ઈચ્છે ને એને મન સાથે જરૂર વૈર બાંધવું। આ મુકુંદાસના જીવનમાં એવું હતું, એમના જીવનમાં ચરિતાર્થ થયેલા છે પરબ્રહ્મના શબ્દ, એમને મન સાથે વેર બાંધ્યું હતું, વેર બાંધ્યું, પણ કેવી રીતે વેર બાંધ્યું એમને, એને મનાવ્યું, પ્રેમથી મનાવ્યું। સ્વામીનો સહજ સ્વભાવ હતો, મુકુંદાસનો સહજ સ્વભાવ હતો, કોઈ પણ કાર્ય કરે ને એકદમ પ્રેમથી કરતા, પ્રેમથી કરતા, પ્રેમથી કરતા, મુકુંદાસનો સહજ સ્વભાવ હતો, સહજ સ્વભાવ હતો। એને મનને છે ને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મનને દંડ નહીં, પણ દંડ કેવો દીધો, પ્રેમે યુક્ત દંડ દે છે, પ્રેમે યુક્ત। કારણ કે મુકુંદાસમાં જેવી અથોરિટી હતી ને એવી તો અથોરિટી કોઈનામાં ના દેખાય, કોઈનામાં નહીં, કોઈનામાં નહીં। કોઈ વ્યક્તિને ભગવાન તરફ લઈ જવાનો હોય કે કોઈ મુમુક્ષુ ભગવાનમાંથી પડી જવાનો હોય અને એને બચાવવાનો હોય, બે વ્યક્તિના સમાધાન કરવાના હોય, ગુરુની સેવા કરવાની હોય, માતા પિતાની સેવા કરવાની હોય, અને કોઈનો રાજીપો લેવાની હોય, એ તો મુકુંદાસના જીવનમાં તો આમ રમત જેવું હતું, રમત જેવું હતું। એનું જો કોઈ કારણ હોય તો મુકુંદાસનું જીવન હતું, જીવન હતું, મુકુંદાસનું જીવન પ્રેક્ટિકલ હતું, કેવું હતું, પ્રેક્ટિકલ હતું, થિયરીકલ ક્યારે નહોતું, થિયરીકલ। એક એક ચરિત્ર એવા છે મુકુંદાસના જીવનમાં, એ બાળ લીલાના હોય, કિશોર અવસ્થાના હોય, પૌગંડ અવસ્થાના હોય, કે આગળ આપણે જોઈશું યુવા અવસ્થાના, બધ એક 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 ચરિત્ર મુકુંદાસના પ્રેક્ટિકલ વાળા હોય, પ્રેક્ટિકલ, અનુભવમાંથી પસાર થયેલા હોય, અનુભવથી, અનુભવથી, અનુભવ વિનાની એક પણ વાત મુકુંદાસ કરતા જ નહીં, કરતા જ નહીં, કરતા જ નહીં, કરતા જ નહીં। અનુભવ થયેલું જ જ્ઞાન એ જ પ્રસારિત મુકુંદાસ કરતા કરતા। આપણને ખ્યાલ આવે છે ને આના પરથી કે મુકુંદાસ કેવી રીતે મનને જીતવાનો પ્રયત્ન કરતા કરતા કરતા। અને આપણે જાણીએ છીએ મન બહુ ખરાબ છે, બહુ ખરાબ છે, આપણને કોઈ વ્યક્તિ દુઃખ નથી આપતું। કોઈ કે ને મને આ વ્યક્તિ દુઃખ આપે છે, મારું કર્મ દુઃખ આપે છે, કાળ દુઃખ આપે છે, પણ શાસ્ત્રો ના પાડે છે, નાયમ જનો મે સુખ દુઃખ હેતુર દેવતાત્માન ગ્રહ કર્મ કાલાહ મનઃ પરણમ મનઃ પરમ કારણમ આ મનંતિ સંસાર ચક્રમ પરિવર્તયેદ યત, કે આ મનુષ્ય આત્મા ગ્રહો કર્મ કે કાળ મારા સુખ દુઃખના કારણ નથી,
પણ મનને જ વિદ્વાનો મોટું દુઃખનું કારણ માને છે, અને મન જ વ્યક્તનું પતન અને મન જ વ્યક્તિને મુક્તિ અપાવે છે, મુક્તિ અપાવે છે. અને મોટા મોટું જ્ઞાન હોય ને તો મનને વશ કરવું, કયું મનને વશ કરવું, એવું જે જ્ઞાન હોય ને એ ઉત્તમ જ્ઞાન. એટલે જ કહેવાય છે પરોહી યોગો મનસ સમાધિ. કે મનનું બળ બહુ મોટું છે, એટલા માટે વાસુદેવ મહાત્મા ગ્રંથમાં કહ્યું છે મનોસ્તિ બલમ મહત, મનસો સ્તિ બલમ મહત. મનનું બળ બહુ મોટું છે, બહુ એટલે બહુ મોટું છે. અને આ ઘોડા જેવું મન વશ થાય એવું નથી, અને એને વશ કોણ કરી શકે? જેને એવું જ્ઞાન છે, જેને જીત્યું છે, એ જ ઉપાય બતાવી શકે છે, એ જ ઉપાય બતાવી શકે છે. એટલે મન બહુ ખરાબ છે, બહુ એટલે બહુ ખરાબ છે. એને ઉપાય એ જ બતાવી શકે જે અનુભવી હોય, જે અનુભવી હોય. આપણે જોઈએ છીએ પૂરે ઘણી બધી આપણે કથા વાર્તામાં સાંભળી છે વાતો કે મનને ઘણા બધા હેરાન કર્યા છે, ઘણા બધા હેરાન કર્યા છે. એટલા માટે મુકુંદાસ સ્વયં વિવેક ચિંતામણી નામના ગ્રંથમાં કહે છે કે મન છે ને એ જ ઠગાવનારું છે અને એ જ ભગવાનમાં થી પાડનારું છે. તો આપણે જોઈએ કે મુકુંદાસના જ હસ્તે લખાયેલા જે વિવેક ચિંતામણી નામનો ગ્રંથ છે ને એ જ સ્વયં મુકુંદાસ કહે છે કે મન છે એના જેવું કોઈ નઠારું નથી, કોઈ નથી. તો જોઈએ મન જે સો ઠગ દૂસરો મુક્ત કહે નદી કો, મન જે સો ઠગ દૂસરો મુક્ત કહે નદી કો, બ્રહ્મા ભવ સુર પતિ ઠગ્યો શશિ નિજ દેવ ચૌદ ભુવન મે દિવસ મન કે મારી રોત, મુક્ત કહે કોઈ સંત બિના સબ જગ જન્મ બિગોત, મુક્ત કહે કોઈ સંત બિના સબ જગ જન્મ બિગોત, સ્વાન શૃગાલ બીડાલ કર સિંહ સર પઠગ જાર, મુક્ત કહે સબસે બુરો મન જગ કરત કુવાર, મુક્ત કહે સબસે બુરો મન જગ કરત કુવાર. શું કહે છે મુકુંદાસ? મન જેસો ઠગ દુસરો મુક્ત કહે નહીં કોવું. મન જેટલું ઠગાવનારું છે અને ભગવાનથી દૂર કરનારું છે ને એવું કોઈ તત્વ નથી, કોઈ એટલે એટલે મારે કે જીતમ જગત કે ને મનોહી, જેને મન જીતું એને બધું જીતી લીધું. બ્રહ્મા ભવ સુરપતિ ઠગ્યો શશી નિજ દેવ હે સૌ, મને મોટા મોટાની લાજ લીધી છે, એનો વિસ્તાર હું અહીં નહીં કરવા માંગતો. એની બધી જ કથાઓ આપણા સંતો ઘણીવાર કહી ચૂક્યા છે કથા અંતર્ગત, કે મને મોટા મોટાની લાજ લીધી છે અને અત્યારે પણ લે છે. એનું કારણ મનને જીત્યું નથી. અને આપણે જ અભ્યાસ કરે પોતાના જીવનમાં જ કે આપણને આખા દિવસમાં 24 કલાકમાં કેટલું મનનું ધાર્યું કરતા હશે. હું તો કહું એક સેકન્ડ જ ભગવાનનું ખાલી થતું હશે
કે ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણે કર્યું હશે ના કરતો, બધી સેકન્ડો મિનિટો કલાકો વર્ષો મહિનાઓ બધું ક્યાં જાય છે? મનન પ્રમાણે જ જાય છે. જાય છે કે નહીં? આપણે બધા અનુભવી જ છીએ. હવે આપણે કઈ વાત રહી કે મન ઉપર વિજય મેળવો ભગત, સાચી વાત છે? ક્યારેય ના કહી શકીએ આપણે કે મન ઉપર વિજય મેળવેલો છે, કારણ કે એનું જો કોઈ કારણ હોય, જેને મન જીતેલું છે ને એમના આશ્રમમાં પડેલા છે આપણે બધા. આપણે મુક્તાનંદીય પરંપરાના આશ્રમમાં પડેલા છીએ ને એટલે શોભીએ છીએ, પણ મનને જીતીએ છીએ એને કારણે શોભીએ છીએ એવું નથી, 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 એવું નથી, નથી. મન જીતાઈ જાય ને તો અત્યારે સમાધિ થઈ જાય, સમાધિ નથી થતી એટલે સમજો હજી મન જીતવાનું બહુ બાકી છે. પરંતુ ધ્યાન રાખીએ, આપણે ધ્યાન રાખીએ, જેટલા જાગૃત રહીશું, જેટલા આપણા જીવનમાં આત્મસંશોધન કરી અને ધ્યાન રાખીશું કે મને મન કઈ કઈ જગ્યાએથી પાડે છે, જે જગ્યાથી આપણને મન પાડતું હોય ને એ સાઈનિંગો જોતી રહેવી કે આ વસ્તુ કરવાથી મને, આ મનનું ધાર્યું કરવાથી મને ભગવાનથી, સત્પુરુષથી અને પરિવારથી અને ભક્તોથી મને દૂર લઈ જાય છે, તો ક્યારેય ના માનું, ક્યારેય ના માનું, ક્યારેય ના માનું. જે વસ્તુથી, માનવાથી ભગવાનને દૂર જવાતું હોય, સત્પુરુષથી દૂર જવાતું હોય એને ક્યારે સ્વીકાર ન કરો, ક્યારે સ્વીકાર ન કરો. 14 ભુવન મેં જીવ સબ મન કે મારે રોત, મુક્ત કહે કોઈ સંત બિના સબ જગત જન્મ વિકોત. ભગત એવું કહે છે મુકુંદાસ કે 14 ભુવન મેં જીવ સબ, બધી જગ્યાએ શેનો કળા ચાલે છે? મનનો જ. બધા જ રડે છે, એનું કારણ મનનું ધાર્યું થાય નહીં, એટલે મનનું ધાર્યું ન થાય ને એટલે બધા દોષોની ઉત્પત્તિ થાય. રાઈટ? મનનું ધાર્યું ન થાય એટલે બધા દોષોની ઉત્પત્તિ થાય, બધા દોષોની. આને મારું માયનું નહીં, એનું એને માયનું, ત્યાંથી ચાલુ થાય. મારી વાત સાચી હતી તો એ સ્વીકાર્ય ન કરી, પહેલેની વાત સાચી નહોતી તો એ સ્વીકાર્ય થઈ, ત્યાંથી બધું ચાલુ થાય, ત્યાંથી ચાલુ થાય. મનને જાણવાનો પ્રયત્ન કરો. મુકુંદાસ કહે છે 14 ભુવન મેં જીવ સબ મન કે મારે રોત, શ્વાન શ્રીગાલ બિડાલ ખર સિંહ સર્પ ઠગ જાર, મુક્ત કહે સબસે બુરો મન જગ કરત ખુવાર. મુકુંદાસ તો કેવી ઉપમા આપી દીધી, શ્વાન કૂતરો, શ્રીગાલ બિલાડો, ખર ગધેડો, સિંહ સર્પ ઠગ જાર, આની કરતા પણ ખરાબમાં ખરાબ હોય તો મન, બોલો. આ વિચાર કૂતરા કરતા પણ હલકા મલકું મનને કહી દીધું મુકુંદાસે. કેટલું છે વિચિત્ર, કેટલું વિચિત્ર છે, વિચિત્ર વિચિત્ર મન. પણ આ મુકુંદાસે તો એની ઉપર વિજય મેળવી લીધો, વિજય. અને એ વિજય કેવડી ઉંમરમાં? કિશોર અવસ્થામાં, નાનપણમાં જ એને મન ઉપર વિજય મેળવી લીધો, વિજય મેળવ્યો. ઉપદેશ આપવા લાગ્યા, હે મનવા, તું ભગવાનનું ભજન કરી લે, તું ભગવાનનું ભજન નહીં કરે ને તો મોટા મોટાની લાજ લીધી છે એમ તારી પણ લાજ જશે. હે મનવા, તું ભગવાનનું ભજન કરી લે, ભગવાનનું ભજન કરી લે. એમ આપણે પણ આપણા જીવનમાંથી ગ્રહણ કરીએ કે મને ક્યાં ક્યાં મન ભગવાનમાંથી પાડે છે, કઈ કઈ વાતો ભગવાનને નથી ગમતી, કઈ કઈ વાતો સત્પુરુષને નથી ગમતી, કઈ કઈ વાતો સંતો ભક્તોને નથી ગમતી, એનું ધ્યાન રાખીએ. જે ન ગમતી હોય એ સ્વભાવ છોડી, મનનું ધાર્યું મેલી, ભગવાનને, ભગવાનના મોટા પુરુષના આશ્રમમાં રહીએ, એ કે એમ કર્યા કરીએ, એની આજ્ઞામાં રહ્યા કરીએ, ત્યાં મનનું ધાર્યું બધું છોડીએ, છોડીએ, છોડીએ. એ દાસ મુકુંદ આપણને એક જ શીખવાડે છે કે મનનું ધાર્યું કરશો
નહીં, એ બહુ ખરાબ છે. હે મનવા, તું ભગવાનનું ભજન કરી લે, નહીં તો તારે જન્મના ફરીવાર ચક્કર મારવા પડશે. માટે આપણે પણ આ મુકુંદાસના જીવનમાંથી એક જ વસ્તુ ગ્રહણ કરીએ અત્યારે, કે હે મહારાજ, હે સ્વામી, બસ અમારા જીવનમાં તમારા જેવા સદગુણો આવે. તમે જેમ મનનું ધાર્યું નથી કર્યું, એમ અમે પણ મનનું ધાર્યું કરવાનું છોડીએ. જે રીતે તમે મન ઉપર વિજય મેળવ્યો, એવી રીતે અમે પણ મન ઉપર વિજય આપના સહારે મેળવીએ, આપના સહારે મેળવીએ. આવી રીતે મુકુંદાસ મનને ઠપકો આપે છે અને ભગવાનની ભક્તિ કરે છે. આગળની વાત આપણે કાલે દોહરાવીશું કથાને, એ કથમ પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ.